દ્વારકાના ઘોઘાજ ગામના પરિવારની દીકરી ગુમ થયા બાદ પોલીસને જાણ કરાયા છતાં 25 દિવસ સુધી કોઈ ખબર ના મળી અને આટલા દિવસ બાદ આ ગરીબ પરિવારને મળી તો આખરે દીકરીની કૂવામાંથી લાશ. કહેવાય છે કે કાયદો બધા માટે સરખો હોય છે અને પોલીસ પ્રજાની મિત્ર હોય છે, પણ દ્વારકા જિલ્લાના ભોગાત ગામના વાડે વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારને પોલીસનો કડવો અનુભવ થયો. એ પણ પોતાની કુળની દીકરી ગુમાવીને. જી હા, આ વાત સત્ય છે અને કાયદાના રક્ષકો માટે આ કિસ્સો ચોક્કસ બોધપાઠ લેનાર સાબિત થશે. વાત કરવામાં આવે તો ભોગાત ગામની સીમમાં રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા એવા રામભાઈ ગોપાલભાઈ ગઢવી, જેઓને 22 વર્ષની દીકરી રાણીબેન ઓચિંતી 25 દિવસ પહેલાં ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ. પોતાના પરિવારની આ મોટી દીકરી ગુમ થતાં આ દીકરીની શોધખોળ શરૂ કરી, પણ દીકરી ના મળતા તેમણે આ બાબતે કલ્યાણપુર પોલીસ મથકે જાણ કરી હતી. એ આશાએ કે દીકરી તેમને જલ્દીથી મળી જશે, પણ અહીં કાયદાના રક્ષકો દ્વારા આ ગરીબ પરિવારની દીકરી ગુમ થઈ હોય કોઈ ગંભીરતા ન લેતા દિવસો વીતવા લાગ્યા. આ પરિવાર પોલીસ મથકે ધક્કા ખાતો રહ્યો, પણ દિવસો વીતવા લાગ્યા, પણ કલ્યાણપુર પોલીસ દ્વારા આ દિશામાં ના તો ગંભીરતા દાખવી ના તો કોઈ તપાસ યોગ્ય દિશામાં કરી. બે બહેન અને એક ભાઈની સાથે ઘરકામ અને પરિવારની જવાબદારી નિભાવતી રાણીબેન બધા ભાઈ બહેનમાં મોટી હતી. તેમની બંને નાની બહેન અંદાજે 14 અને બીજી 16 વર્ષની બહેન અને પોતાના 18 વર્ષના ભાઈ સાથે ખેતી કામ સાથે એક દીકરાને જેમ પોતાના ઘરની જવાબદારી નિભાવતી હતી. પોતાની માતાની છાયા ગુમાવનાર 22 વર્ષીય રાણી નામની દીકરી સાચા અર્થમાં પોતાના પિતા માટે વ્હાલનો દરિયો હતી. પોતાની દીકરી ગુમ થયા બાદ 25 દિવસ વીત્યા છતાં રાણીબેન ન મળતા એવા ગરીબ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આખરે ક્યાં ચાલી ગઈ પોતાની દીકરી? આ ચિંતામાં સમગ્ર પરિવાર સગા સંબંધીને ત્યાં તપાસ પણ કરવા લાગ્યા, પણ 25 દિવસ બાદ ભોગાત ભાટિયા હાઈવે પર ગોકલ પર પાટિયા પાસે એ કૂવામાં લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ખબર પડી કે સ્થાનિક ખેડૂત પડતર કૂવા પાસે આવતા તેમની કૂવામાં લાશ જોતા આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ ફાઈટર ટીમની મદદથી કૂવામાંથી લાશ કાઢવાની કામગીરી શરૂ કરી. લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય અને ઓળખ કરવી મુશ્કેલ હતી. ત્યારબાદ કપડા પરથી આ લાશની ઓળખ કરવા ભોગાતના આ પરિવારને બોલાવવામાં આવ્યો. પરિવારમાં પિતા અને કુટુંબીજનો ચહેરાથી ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હતા, પરંતુ કપડાં અને અન્ય સામાનને લીધે આ લાશ ગુમ થયેલી 22 વર્ષીય યુવતી રાણીબેન રામભાઈ ગઢવીની હોવાનું માલુમ પડતા લાશને પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે પરિવારજનોની હાજરીમાં મોકલવામાં આવી અને નાના એવા ગઢવી પરિવારમાં દીકરીની લાશ જોઈ માતમ છવાયો. આ કહેવાઈ ગયેલી લાશ પરથી અંદાજો લગાવી શકાય કે આ લાશ આશરે 10 દિવસથી વધુ આ પડતર કૂવામાં પડેલી હશે. હવે રાણીબેનની લાશ મળી ચૂકી છે. પરિવારની શોધ આખરે દીકરીની લાશ સાથે પૂરી થઈ, પરંતુ આ લાશ જાણે પોતાની પાછળ એક અનેક સવાલો છોડી ગઈ છે. આ યુવતીની હત્યા કરવામાં આવી કે આ યુવતી આપઘાત કર્યો હશે? આપઘાત કરે તો પણ આ કૂવામાં 4 ફૂટ જેટલું પાણી હતું, તો આ યુવતી કેમ ડૂબી હશે? યુવતીના કપડાં કૂવામાં લટકેલા જોવા મળ્યા હતા. શું આ યુવતીની હત્યા બાદ લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હશે? પોતાના ગામની નજીકમાં કૂવામાંથી લાશ મળવાથી ચોક્કસ છે કે રાત્રિના સમયે આ યુવતી સાથે ઘર પાછી વળાય કોઈ દુર્ઘટના ઘટી હોય, કેમ કે લાશ 10 દિવસથી વધુ કહેવાયેલી હોય અને આ યુવતી ગુમ થયાને 25 દિવસ થયા હતા. એટલે સાફ છે કે દીકરીનું મોત ગુમ થયાને 10-15 દિવસ જેટલું અંતર થયેલું હોય એવું અનુમાન સ્પષ્ટ બાંધી શકાય. આ યુવતીના કપડાં અને ઓઢણીના આધારે અને છદરા પગમાં હોય આ યુવતી રાણીબેન હતી એ સ્પષ્ટ થયું, પણ આપઘાત છે કે હત્યા એ સ્પષ્ટ થવાનું બાકી છે, કેમ કે લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પરંતુ સૌની વધારે કોઈ ગંભીર બેદરકારી હોય તો તે પોલીસ વિભાગની છે. પરિવારજનો દ્વારા જાણ કર્યા છતાં પોલીસ દ્વારા કોઈ ગંભીરતાથી આ યુવતીની તપાસ હાથ ધરવામાં ન આવી, જેના લીધે દિવસો વીત્યા બાદ આખરે પરિવારને રાણીબેનની મળી તો આખરે લાશ. પોલીસ વિભાગ દ્વારા આમ તો ગમે તેવા કેસોમાં ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકો અને દિવસોમાં આરોપીને અને ગુમ થયેલા અને અપહરણના કેસોમાં સત્વરે નિકાલ લાવીને કેસ ઉકેલી દે છે, પણ આ કેસમાં પોલીસની કામગીરી કેમ ધીમી? કેમ કોઈ પૂછપરછ કે કાર્યવાહી ન કરવામાં આવી? અમીરોની એક અરજી હોય તો પોલીસ દોડતા કામ કરી કેસનો નિકાલ ઘર બેઠા કરી દે છે, તો આ ગરીબ પરિવારની દીકરી ગુમ થઈ છે તો તેમાં કેમ ઊંડાણપૂર્વક તપાસ ના કરાઈ? જો પોલીસ દ્વારા ફોન સહિતની દિશામાં તાત્કાલિક તપાસ હાથ ધરી હોત તો આ યુવતી જીવતી હોત તેવો ગંભીર આરોપ આ ગરીબ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. રાણીબહેનની હત્યા થઈ હોવાની શંકા આ પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તે આવ્યા બાદ આ યુવતીના મોતનું સાચું કારણ જાણી શકાશે. ત્યારે આ પરિવારે તો દીકરી ગુમાવી છે, પણ બીજો કોઈ સાથે આવો બનાવ ન બને તે માટે પોતાની દીકરીઓને ન્યાય મળે તે માટે આ ગરીબ ન્યાયની આશા તંત્ર પાસે રાખી રહ્યો છે.
આ કેસની ઝડપી તપાસ થાય તેવી પણ માંગ પરિવારજનોએ કરી હતી. કેમેરામાં સામે લાચાર પિતા, એક ભાઈ અને કાકા સહિતના ચહેરા દુઃખી હૃદયે મૃતક રાણીબહેન અને તેના પરિવારને ન્યાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યો છે. ત્યારે રાણીબહેનના મોત માટે સાચો જવાબદાર કોણ કહી શકાય? સિસ્ટમ, સમાજ કે પોલીસની બેજવાબદાર નીતિ? શું આગળ આવા બનાવ ન બને તે માટે પોલીસે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવશે કે ફરી કોઈ આવી ગરીબ પરિવારની દીકરીને જીવ ગુમાવવો પડશે? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા.